હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે અને આટલું બધું પાણી ભરાયું છે, જો વરસાદ વધ્યો તો આ વિસ્તાર જશે ક્યાં? વાત છે અરવલ્લીના મોડાસાની રસીદાબાદ સોસાયટીની. હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે, વરસાદ તો આવવાનો છે અને જો થોડો પણ વધુ વરસાદ આવ્યો ને તો વિસ્તાર જશે ક્યાં? વિસ્તારના કોર્પોરેટરની પણ ગત વર્ષે મીડિયા દ્વારા ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ છતાં આ ખાડા કાન કર્યા હતા. કોર્પોરેટ ફક્ત ચૂંટણી સમય જ વોટ બેંકની માગણી કરવા માટે જ આ વિસ્તારમાં આવે છે. ચૂંટણીમાં જીત્યા બાદ આ સોસાયટી જોવા પણ કોઈ આવતું નથી. આ વિસ્તારમાં રહેતા લોકો 2002 પછીના અસરગ્રસ્ત લોકો છે. સોસાયટીના રહીશો એવો પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું કોર્પોરેટ અમારા ખોવાઈ ગયા છે? ગાડી આટલું પાણી ભરાય છે પહેલા વરસાદમાં અને હજી તો આખા ચોમાસાના 4 મહિના બાકી છે, તો કેટલું પાણી ભરાય? મારા ઘરમાં પાણી ભરાય જાય એટલું અત્યારે પાણી આવી ગયું છે. પહેલા વરસાદમાં પગથિયા ડૂબી ગયા છે એટલું પાણી આવી ગયું છે અને અમારો રોડ બંધ તો નથી. આજે 20 વર્ષથી અમે રહીએ છીએ રસીદાબાદમાં, પાણીનો નિકાલ જ નથી કોઈ બાજુ, ને કરતું જ નથી. દર વખત તો અમે આ ઘરો નતો બન્યો કે ગમે તે રીતે કાઢી નાખતો હતો, અત્યારે બધાનો ઘરો મેલ્લામ બની ગયો છું એટલે અમારો પાણી ક્યાંય નીકળે એવું નથી. મારા ઘરો ગાડી જ બધું પાણી ભરાય છે.